સહસ્ત્રધરાનો પણ મહિમા ગ્રંથોમાં બહુ લખાણો છે હરિલીલા અમૃત ગ્રંથની અંદર વિહારીલાલજી મહારાજે કળશ સાત વિશ્રામ ઓગણીસની અંદર સહસ્ત્ર મહિમા બતાવ્યો છે આપણે સાંભળીએ ગઢડાતી પશ્ચિમ દિશામાં બે ગાઉ દૂર ગંગા નદીને તીરે નિર્મળ નીર જોઈને સંતો સહિત મહારાજ ઉતર્યા અને ત્યાં સ્નાન કરવા માટે ગયા એને જ આપણે સહસ્ત્ર ધરો કહીએ છીએ નીર નીર માહી બેઠા બહુ નામી અતિશય ગંગા આનંદ પામી હો નીર માહી બેઠા બહુ નામી અતિશય ગંગાયાનંદ પામી धारा सहस्र तणु रूपरु श्याम ने शिरसिन हो धारा सहस्र तणु रूपरु श्याम ने शिर सिञ्चन शेषनि हजार एवी शोभिते हो फणा शेषनि हजार एवी शोभिते हो निरमाहि बैठा बहुनामी अतिशे गंगा आनंद पामी उन्मत गंगा ના કિનારે ભગવાન સ્નાન કરવા ગયા પશ્ચિમ દિશા તરફ બે અગાઉ આગળ હો કહેવાય ગેલો નદી જ પણ બે અગાઉ દૂર મહારાજ સ્નાન કરવા ગયા તો ગંગા એટલે ઉન્મદ ગંગા તો એવા હરખાઈ ગયા મહારાજ નીરમાં બેઠા ને ચળમાં સ્નાન કરવા તો એણે ધારા સહસ્ર તણું રૂપ ધાર્યું હજાર ધારાઓ થઈ ગઈ હજાર ધોધમીંડા પડવા ભગવાનની ઉપર આમ ભગવાનની મસ્તક ઉપર હજાર ધારા રૂપે ભગવાનને સ્નાન કરાવે છે ઉન્મદ ગંગા શેષનારાયણની જાણે ફણા ન હોય એવી હજાર ધારા શોભે છે ઓ સહસ્ત્ર ધારા રૂપે ગંગા નદી થઈ અને મહારાજનો મહિમા ગંગા સહસ્ર મુખે ગાવા લાગ્યા છે આવી લીલા જોવા માટે તો આકાશમાંથી દેવ દેવીઓ બધા એવા પુષ્પની વૃષ્ટિ કરી જય જય કાર કર્યો છે કે આવું સ્વરૂપને આવી સ્નાન લીલા અમે ક્યારેય જોઈ નહોતી દેવો અને ગાંધર્વો ગુણ ગાવા લાગ્યા અપચરાઓ ભગવાનની આ લીલા જોઈ નૃત્ય કરવા લાગી આવી લીલા સંતો ભક્તોએ પણ દર્શન કર્યા મહારાજની સાથે સંતો ભક્તો આવ્યા હોય ને સ્નાન કરવા એણે પણ આ લીલાના દર્શન તાદશ્ય કર્યા ત્યારે ગંગા નદી કહે છે કે હે કૃપા નિદાન પોતે સ્વયં મૂર્તિમાન મહારાજના દર્શન કરવા માટે ગંગા આવ્યા અને કીધું હે કૃપાનાથ આ મારો દેહ બહુ લાંબો હશે પ્રભુ પણ હૃદયનું સ્થાન સદાય આ સ્થળમાં છે સાંભળજો મહારાજને ગંગા કહે છે મહારાજ આ મારો દેહ બહુ લાંબો હશે પણ મારું હૃદય તો આ જગ્યાએ હશે આખા શરીરમાં હૃદય છે એ મેન કહેવાય ને તો ગંગા કહે છે મહારાજ તમે આજે અહીંયા સ્નાન કરી રહ્યા છો ને એ જ અહીંયા મારું હૃદય છે આ સ્થળમાં જ મારું હૃદય છે માટે આ સ્થળ છે મહારાજ મારું હૃદય છે માટે મહારાજ દિવ્ય રૂપે આપ અહીંયા અખંડવાસ કરીને રહેજો અને મારો મહિમા તમે વધારો એવી મારી ઈચ્છા છે કોણ કહે છે ઉન્મત ગંગા કે મારું હૃદય જ્યાં છે ત્યાં તમે અખંડ વાસ કરીને રહેજો મારો મહિમા વધારજો એવી મારી ઈચ્છા છે તો પ્રભુ મારી ઈચ્છા પૂરી કરો હવે મહારાજ શું બોલે છે એ લાલજી મહારાજ હરીલીલા અમૃતમાં લખે છે સુણી બોલી આ પાણી गंगातारू तारु हृदय स्थल जाी होणी बोलि आसारी गङ्गा तारु हृदय स्थल जानी कु स्नेह सहितयमे स्नान तन आनंददान हो धारा सहस्रधरी ते ठामे आीर्थनु एजनाम होा सहस्रधरी ते ठाम तीर्थनु आीर्थनु एजनाम महाराज उन्मद गंगा प्रार्थना साभळी महाराज राजी तया महाराजे किधू આ તારું હૃદય સ્થળ છે અમે અખંડ અહીંયા વાસ કરીને દેશું કર્યું સ્નેહ સહિત અમે અહીંયા સ્નાન તને દેવાને આનંદદાન અમે એટલે તો અહીંયા સ્નાન કર્યું તને જ રાજી કરવા અને તે સહસ્ર નું રૂપ ધારણ કર્યું એટલે આ તીર્થનું નામ સહસ્ર દરો પડશે સહસ્ત્ર દરાને નામે આ તીર્થ ઓળખાશે આ સ્થળનો બહુ મહિમાવત છે આ સહસ્ર ધારામાં જે કોઈ સ્નાન કરશે એ પાપી હશે તો એ પાવન થઈ જશે અહીંયા જે કોઈ સ્નાન કરશે એ બહુસાગર તરશે હે ઉન્મદ ગંગે તારી તટે અનેક તીરથ છે પણ આ જગ્યાએ તમામ તીર્થો વાસ કરશે અને દિવ્ય રૂપે હું તો અખંડ અહીંયા વાસ કરીશ રહીશ અને મહિમા જાણીને જે કોઈ સ્નાન કરશે ને એને તો અક્ષર ધામ આપીશ આમ મહારાજ પોતે સ્વમુખે બોલ્યા હો અને આ સ્થાનમાં જે કોઈ શ્રાદ્ધ કરશે એના પૂર્વજોના પણ કલ્યાણ થશે આખા બ્રહ્માંડના તીર્થ એક ત્રાજવામાં પણ આ તીર્થ તુલ્ય નહીં થાય આખા બ્રહ્માંડના તીર્થો એક ત્રાજવામાં આ તીર્થ એક ત્રાજવામાં પણ આ સહસ્ર ધારા તુલ્ય કોઈ તીર્થ નહીં બની શકે આવો મહિમા ધરાનો મહારાજે પોતે કીધો છે અને મહારાજે બતાવેલો છે માટે વાલા ભક્તજન બહેનો ગઢડા જાઓ ત્યારે કેલામાં તો આપણે સ્નાન કરતા હોઈએ પણ તમે સહસ્ત્ર ધરામાં સ્નાન કર્યું છે ક્યારે ન કર્યું હોય તો કોઈને પૂછીને કોઈને સાથે લઈને પણ સહસ્ત્રધરામાં સ્નાન કરવા જાજો પ્રસાદીનો છે મહારાજે બહુ મહિમા બતાવેલો છે એટલે મહિમાએ સહિત સ્નાન કરીએ તો આપણા તમામ પાપો બળી જાય એવા સહસ્ત્ર દરામાં આપણે માનસ સ્નાન આપણે કરી લઈએ મનથી પણ સ્નાન કરી લઈએ જ્યારે પ્રત્યક્ષ જઈએ ત્યારે એ રીતે સ્નાન કરીશું આવા સહસ્ત્ર દરાને આપણે કોટી કોટી વંદન કરીએ